ની વાત થઈ છે અને ક્યાંક કોઈએ દિશા બદલવાની વાત કરી, કોઈએ પરિવર્તનની વાત કરી, પણ છેલ્લે મતદારોએ એક જ મેન્ડેટ આપ્યો અને તે મેન્ડેટ આપ્યો છે કે પુનરાવર્તન. સતત ત્રીજી વાર મોદી ચૂંટાયા છે, એટલે કે ભાજપ હેટ્રિક મારી છે મોદીના નેતૃત્વ માટે. આમ તો આગળથી જ ભાજપ બધું ચૂંટાતું રહેલું છે, પણ પ્રજાએ એક ક્લિયર મેન્ડેટ આપ્યો છે અને લગભગ બે તૃતીયાંશ બહુમતી તરફ ભાજપને મેન્ડેટ આપ્યો છે. જે અપેક્ષા હતી કે જે પ્રમાણે પહેલા અને બીજા તબક્કામાં જે મતદાન થયું છે, જે મતદારોએ ઉમટી ઉમટીને જે જાગૃતિ બતાવી અને જે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે, લાગતું હતું કે ક્યાંક કંઈક પ્રવાહ છે એક તરફ વળી જશે તેવું લાગતું હતું, પણ લગભગ એવું જોવા મળ્યું છે કે જે ચૂંટણી હતી 2007ની એને લગભગ લગોલગ પરિણામો આવ્યા છે અને મતદારોએ એક જ જે હતું પુનરાવર્તનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઘણા બધા મુદ્દાઓની વાત થઈ છે, પણ આજે જે વાત કરવાની છે ત્યારે જે મુદ્દાની એને જે સૌથી વધારે સ્વીકારે છે મતદારોએ તે છે વિકાસનો મુદ્દો. અને તેના માટે સ્ટુડિયોમાં બે ગેસ્ટ ઉપસ્થિત છે. સૌથી પહેલા છે જગદીશભાઈ પટેલ કે જેઓ જાણીતા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે, આપનું સ્વાગત છે. નમસ્તે. તેની સાથે છે રુઝાન ખંબાતા કે તેઓ પણ પોતે એક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે. જગદીશભાઈ, સૌથી પહેલા આપની સાથે વાત કરીશ કે ગુજરાત એક એવું રાજ્ય છે કે થોડા વર્ષો પહેલા લોકોની નજર હતી કે આ શું કરી રહ્યું છે શું કરી રહ્યું છે, પણ હવે એક વસ્તુ ક્લિયર થઈ કે ગુજરાત હવે શું કરે છે તે બધા વિચારતા અને ફોલો કરતા થયા છે. વિકાસનો મુદ્દાથી 2007માં પણ ચૂંટણી જીતાઈ હતી અને વિકાસનો મુદ્દો કદાચ એમ કહેવાય કે બીજા બધા મુદ્દાઓ પર ભારે પડ્યો છે. શું લાગે છે કે ખરેખર જે વિકાસની વાત લઈને ચાલવામાં આવી હતી, કોર્પોરેટ કલ્ચર થયું છે, ઉદ્યોગોને જે પ્રમાણે આગળ ઉત્તેજન આપવામાં આવેલું છે, વાઇબ્રન્ટની બીજી ઇફેક્ટો હતી અને બીજા કોઈ મુદ્દા છે ક્યાંક સાઈડમાં દબાઈ ગયા છે, લાગે છે કે મતદારોને આજે વિકાસનો મુદ્દો છે, ઉદ્યોગોને ઉત્તેજન આપવાનો મુદ્દો છે એ વધારે ગમ્યો છે કે? આપની વાત સાથે સહમત છું. પબ્લિકે નકારાત્મક અભિગમને સ્વીકાર્યો નથી, સકારાત્મક અભિગમને સ્વીકારીને છેલ્લા 12 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને જે વૈશ્વિક છબી અપાવી છે એનો આ સકારાત્મક અભિગમ મતદારોએ જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ પ્રત્યે એમને મેન્ડેટ આપીને વ્યક્ત કર્યો છે. મેન્ડેટની વાત ચાલે છે તો મેન્ડેટમાં ઘણા બધા મુદ્દા હતા અને દરેક પક્ષે પોતપોતાની રીતે ચૂંટણીના ઢંઢેરાઓ પણ મૂક્યા હતા. દરેક પક્ષે એક જ વાત કરી હતી, ઓફર કરી હતી દરેક વ્યક્તિને કે ભાઈ અમે તમારા માટે ધ્યાન રાખ્યું છે, કે પછી તે ગૃહિણી હોય, કોઈ નાનો માણસ હોય, કોઈ ઉદ્યોગવાળા હોય, ખેડૂતો હોય કે પછી વિદ્યાર્થી હોય, દરેકને માટે કંઈક ને કંઈક સંકલ્પ પત્રમાં મૂક્યું હતું. પણ વાત એ છે કે ખરેખર જ્યારે સંકલ્પ પત્ર ઘડાતું છે ત્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવેલું હોતું નથી અને એટલા માટે જ જે પક્ષ છે તે કદાચ એને ચૂંટણી લક્ષી આ પ્રકારનું બનાવતો હોય છે, પણ જ્યારે બને છે અને ત્યારબાદની જે વાત છે બાકીના જે 5 વર્ષો છે તેમાં શું ફેર હોય છે? રુઝાનજી, જે વાત ચાલી રહી છે સંકલ્પ પત્ર જે છે ઢંઢેરા છે, વિકાસની ઘણી વાતો છે અને વચનો પણ ઘણા અપાય છે, શું લાગે છે આપને કે એ શું અસરો રહેતી હોય છે ખરી કે? સંકલ્પ પત્ર મેં વાંચ્યું અને આઈ વોઝ પ્રીટી ઇમ્પ્રેસ્ડ, કારણ કે એક આનું નામ જે સંકલ્પ આપી દીધું એટલે મને ના ગમ્યું, કારણ કે ધ થિંગ ઇઝ આપણે બી સંકલ્પ લઈએ છીએ, અમે બી હર વર્ષના એન્ડમાં સંકલ્પ લઈએ છીએ કે આ કરશું પેલું કરશું, પણ અનફોર્ચ્યુનેટલી થતું નથી. સિમિલર આઈ વિશ કે આ સંકલ્પ પત્ર રિયલ સેન્સમાં સંકલ્પ પત્ર રહે. હવે આમાં જે આપણે જેમ આપણે આગળ વધશું વિલ ટોક અબાઉટ ઇટ, પણ આમાં જે મેજર મેં પોઈન્ટ જોયા છે જેને કે હેલ્થ, એડ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, એ બધા બહુ સારા પોઈન્ટ છે, પણ ઘણા પોઈન્ટ વેક છે. વેક એટલે શું કે અમે જાણે કે અમે બી અમારા બિઝનેસમાં પ્રોજેક્શન કરતા હોય તો એ પ્રોજેક્શન કરતા કે આટલું અમારે કરું છું, આટલું ટાર્ગેટ રીચ કરું છું, ઇટ ઇઝ ઇન નંબર્સ. અને ઘણા પ્રોજેક્ટ આ જ મોટી વાત કરતા હોય કે આ એરિયા ડેવલપ કરશું, હવે આ એરિયા ડેવલપ કરશું એટલે શું કરશું, કારણ કે ડેવલપમેન્ટમાં બી ધેર ઇઝ અગેન ડિફરન્સિએશન કે કેટલા પર્સન્ટેજ ડેવલપમેન્ટ છે યા શું ડેવલપમેન્ટ છે. એટલે અત્યારે આપણે વાત કરીએ તો આ જે સંકલ્પ પત્ર છે સારું છે અને જેમ જેમ આપણે આગળ વધશું આઈ વિલ કમ ટુ ધેટ. શ્યોર. જે વાત ચાલી રહી છે વિકાસનો મુદ્દો, વિકાસના મુદ્દાથી આગળ વધારવું છે. વિકાસની જે વાત કરવામાં આવે તો વિકાસ ઘણો બધો અલગ અલગ રીતે ઘણા ઘણા અલગ ક્ષેત્રની વાત કરી શકાય છે, કારણ કે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારો પણ આવે છે, શહેરી વિસ્તાર પણ આવે છે, ખેડૂતો આવે છે, નાના વેપારીઓ પણ આવતા હોય છે અને મોટા મોટા ઉદ્યોગો પણ આવે છે અને હવે તો મલ્ટીનેશનલ્સ પણ આવેલી છે. જગદીશભાઈ, આ એક સીધી વાત છે કે આ બધા મુદ્દાઓમાંથી આપને શું લાગે છે કે કયો મુદ્દો છે એ વધારે સ્પર્શ્યો છે? બેનનું અભિનંદન આપીશ કે સંકલ્પ પત્રની એમને વાત કરી.
અત્યાર સુધી સંકલ્પ પત્રો બનતા હતા અને એનું ઇમ્પ્લિમેન્ટેશન નહોતું થતું, એવો એક મોટા તોર ઉપર સૂર આવતો હોય છે. મને નરેન્દ્રભાઈએ અત્યાર સુધી 12 વર્ષમાં જે કામ કર્યા છે એ પબ્લિકને દેખાડ્યા છે અને પબ્લિકે એનો અહેસાસ કર્યો છે. એટલે સંકલ્પ પત્રનો બહુ વિષય આવતો નથી, એ જે કામ થયા છે એ પબ્લિકને દેખાય છે. અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે અમે આ કરીશું તો ભૂતકાળની અંદર ઘણી બધી પોલિટિકલ પાર્ટી સત્તા ઉપર બેઠી હતી, એને સંકલ્પ પત્રો રજૂ કર્યા પછી એનું આઉટપુટ કે એનું એક્ઝિક્યુશન કર્યું નહોતું, એના કારણે સંકલ્પ પત્રના ડિસ્કશનના વિષયો ઉભા થતા હોય છે. આ ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈએ એક પણ સેક્ટર એમની 12 વર્ષની સીએમ તરીકેની કારકિર્દીમાં એક પણ સેક્ટર જેનો વિકાસ ન થયો હોય એવું બન્યું નથી. એ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ હોય, કૃષિ હોય, એજ્યુકેશન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, મહિલાઓનું હોય. એક મને કહેવા દો કે માતાના પેટમાં બાળક હોય અને જ્યારે અંતિમ ધામ સુધી પહોંચે ત્યાં સુધીની આખું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમણે ચેનલાઇઝ કર્યું છે અને એમાં મહદ અંશે એમાં સફળતા મેળવી છે. એના કારણે જનતા જનાર્દને બિલકુલ ક્લિયર કટ મેન્ડેટ આપ્યો છે. રુદ્રાનજી, જે વાત ચાલી રહી છે વિકાસની છે અને વિકાસ સ્વીકારાયો છે, મતદારોએ મેન્ડેટ આપ્યો છે તેવું કહેવાય છે, પણ એઝ એન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉદ્યોગ છે અને આપ તો સમાજમાં ઘણા બધા વર્ગ સાથે સંકળાયેલા પણ છો, આદાન પ્રદાન પણ કરતા હો છો, ખરેખર આપને શું લાગે છે કે જે વિકાસ થયો છે અને વિકાસની જે વાતો થઈ છે એ બે વચ્ચે ક્યાંક કંઈક ગેપ છે ખરો? કે સૌથી પહેલા તો વિકાસ તમે કયું ડેવલપમેન્ટના લીધે જે આપણે વોટર્સોએ કર્યું છે, પણ મેં ઘણા સીટ્સમાં કાસ્ટિઝમ બી જોયું છે. નોટ ઓનલી ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ બીકોઝ ઓફ કાસ્ટિઝમ બી આવ્યું છે, એટલે લેટ અસ ખાલી આપણે ડેવલપમેન્ટની વાત ના કરીએ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત જે જગદીશભાઈએ કરી કે આપણે આપણે જે ગ્રોથ થયો છે આજે તમે મને પૂછી રહ્યા છો, તેમાં કોઈ ડાઉટ નથી. મારા અંબેસા કેવું છે કે ગ્રોથ થયો છે, પણ ઇટ્સ એક અંબેસા આ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે જાણે કે મારી કંપની એક્ઝામ્પલ કે હું 1 કરોડનું ટર્નઓવર કરું છું અને આજે 1 કરોડથી મેં 2 કરોડનું કર્યું તો મને 100% ગ્રોથ કહેવાય છે. પણ તમારી કંપની લેટ અસ સે 10 કરોડનું ટર્નઓવર કરે છે, એટલે તમે 10 કરોડથી 2 કરોડનું ગ્રોથ કરો, 2 કરોડ એક્સ્ટ્રા કરો એટલે 12 કરોડ કરો છો, તમારો 20% ગ્રોથ કહેવાય છે. તો તમે કહો કે વાહ વાહ રુઝાનબેને તો 100% ગ્રોથ કર્યો, પણ અરે રુઝાનબેને 1 કરોડ પર ગ્રોથ કર્યો 1 કરોડનો, ત્યારે તમે 10 કરોડ પર 2 કરોડનો, એટલે 20% ઇઝ મોર દેન માય 100%. પણ એ જે સ્ટેટિસ્ટિક જે આંકડાની રમત છે અમારી અમારા બિઝનેસ ફિલ્ડમાં જેને ક્રિએટિવ અકાઉન્ટિંગ કહેવાય, યુ નો સત્યમને કેસને બધા ક્રિએટિવ અકાઉન્ટિંગ થયા છે. તો સિમિલરલી આજે ક્રિએટિવ અકાઉન્ટ છે, પણ લોકો દે ડોન્ટ લુક બિહાઇન્ડ ઇટ, અને એના લીધે તમને આ બધા લાગે છે ગ્રોથ છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અગર આપણે ગુજરાતની વાત કરીએ તો બીજા સ્ટેટ જોડે જાણે કે મહારાષ્ટ્ર જોડે કમ્પેર કરીએ, હવે મહારાષ્ટ્ર ઇઝ ઓલરેડી ઓવરબર્ડન ઇન ઇકોનોમી, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ઓવરબર્ડન થઈ ગયું છે, એની એની શું કહેવાય એની ડે ટુ ડે ચીજો બહુ ઓવરબર્ડન થઈ ગઈ છે, એટલે એ રીઝનને લીધે આપણું આપણું જે ગુજરાત હતું એ ઓવરબર્ડન કોઈ દિવસ નહોતું, ઇટ વોઝ ઇનફેક્ટ અંડર ડેવલપ, એટલે અહીંયા 0% હતું. તો 0 થી આપણે પ્લસ ગયા એટલે આપણને લાગુ કે આપણું ડેવલપમેન્ટ બહુ હાઈ થઈ ગયું છે, જયારે કે એ સામે જે મહારાષ્ટ્રનું ડેવલપમેન્ટ થઈ ચુક્યું હતું અને પછી ઓવરબર્ડન થઈ ગયું. એટલે આના લીધે વેન વી કમ્પેર આ રીતે કમ્પેર કરશો, જાણે કે તમે 2 વ્હાઇટ કપડા મૂકશો તો તમને એમાંથી ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે વિચ ઇઝ અ વ્હાઇટ એન્ડ ધીસ, પણ થોડો બ્લેક મૂકી દો તો તમે અન્ડરસ્ટેન્ડ કરી શકશો કે આ બ્લેક છે ને આ વ્હાઇટ છે, ભલે પછી સામે વ્હાઇટ નહીં હોય ને ગ્રે હોય. આ સમજી ગયા જી? આમાં મારે એક વચ્ચે રોકવા છે આપણે અને મારે સીધું એક પૂછવું છે આપણે કે જે